વાત કરીએ અમદાવાદની. અમદાવાદ કોર્પોરેશને મકાનો તોડી પાડતા સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. અમદાવાદના વાસનાના ઓમનગરમાં સ્થાનિકોએ હંગામો કર્યો છે. નોટિસ આપ્યા વિના જ તેમના મકાનો તોડી પાડ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. આ સાથે જ સ્થાનિકોએ કહ્યું કે ખાનગી બિલ્ડરને લાભ કરાવવા માટે કોર્પોરેશને તેમના મકાનો નોટિસ વિના તોડી પાડ્યા. કોર્પોરેશને ગઈકાલે 8 મકાનોને તોડી પાડ્યા છે. સાથે તેમને મકાનોમાંથી તેમનો સામાન પણ કાઢવા ન દેવાયા હોવાનો આક્ષેપ મકાન માલિકો કરી રહ્યા છે. મકાન તોડી પડાતા લોકો રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે. ખાનગી બિલ્ડરને લાભ કરવા માટે રસ્તો કાઢવા મકાનો તોડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ત્યારે જોડાઈએ સંવાદદાતા દીપેન પઠિયાર સાથે. દીપેન, મકાન તોડી પાડવાની બાબતમાં સ્થાનિકોએ અનેક આક્ષેપ કર્યા છે કે ખાનગી બિલ્ડરને લાભ પહોંચાડવા માટે આ કાર્યવાહી કરાઈ, નોટિસ આપવામાં નથી આવી, તેમનો સામાન લેવા દેવામાં નથી આવ્યો. આખરે શું કહી રહ્યા છે સ્થાનિકો અને તેની સામે શું જવાબ છે કોર્પોરેશનનો? બિલકુલ દીપાલી, કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના વાસણામાં જે પીએનટી કોલોની પાછળ આવેલું જે શ્રી ઓમનગર વિસ્તાર છે ત્યાં ગઈકાલે કોર્પોરેશને, તમે જોઈ રહ્યા છો કે 8 જેટલા જે મકાનો છે તે તોડી પાડ્યા છે. પોલીસના પ્રોટેક્શન સાથે આ મકાનો છે તે તોડવામાં આવ્યા છે. ગઈકાલે સ્થાનિકોનો આક્ષેપ છે કે બાજુમાં જે બિલ્ડરની એક રેસિડેન્ટ સ્કીમ છે, આ સ્કીમને ફાયદો કરાવવા માટે કોર્પોરેશન દ્વારા મકાનો છે તે તોડવામાં આવ્યા છે. બિલ્ડર અને કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી રાતોરાત મકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનની આ કામગીરીને કારણે જે આ મકાનોમાં રહેતા લોકો છે તે રાતોરાત રસ્તા ઉપર આવી ગયા છે. લોકો રસ્તા ઉપર જ રહેવા માટે મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો કરી છે છતાં પણ સ્થાનિકોનું સાંભળવામાં નથી આવ્યું. તમે જોઈ રહ્યા છો કે લોકોના જે મકાનો છે તે બંધ હતા ત્યારે કોર્પોરેશન દ્વારા તોડફોડ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા લોકોને તેમનો જે ઘરવખરીનો સામાન છે તે પણ ઘરમાંથી બહાર કાઢવા દેવામાં નથી આવ્યો. શું કહેશો, ક્યારે આ તોડફોડ કરી છે અને કોઈ રજૂઆત કરી હતી તમે? કાલે 12:30 વાગે આવ્યા હતા. ઘરે કોઈ નહોતું, મારે હસબન્ડ બી નહોતા, અમારા સાસુ બધા બંગલે ગયા હતા કામે, બધા માર્કેટે ગયા હતા મારા સસરા. અમે ખાલી છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કર્યા હતા, છોકરાઓને ખવડાવતી હતી, તો એ કુકર બી લઈને બહાર નાખી દેવામાં આવ્યું. અમને છોકરાઓને ડીશો બી ખાવાની હાથમાં લઈને ફેંકી દીધી, એ બી બહાર નાખી દીધી, અમને બી બહાર બહાર ખેંચી ખેંચીને બહાર લાવી દીધા. તમે જોઈ રહ્યા છો કે કેટલાક લોકોના ઘરે પ્રસંગ પણ આવી રહ્યા છે. આ લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ છે. 12 તારીખે લગ્ન છે, પરંતુ કોર્પોરેશને મકાન જ તોડી નાખ્યા છે ત્યારે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. શું કહેશો, લગ્ન છે તમારા? લગ્ન છે, બધું અંદર સામાન જ દાટાઈ નાખ્યો છે. લગ્ન બધું ખરીદી કરી છે, બધું અંદર જ છે. અમારે કોઈ બહાર જ કાઢવા નહીં દીધું, અમને કઈ ધક્કા મારી મારી જ બહાર કાઢ્યા છે. અમને છોકરાના લગ્ન છે ને, પણ અમારે બધું કશું લેવા નહીં દીધું, કલર ને બલર બધું કર્યું તું. અમને કોઈ શું કહે છો બેન, અંદર થી સામાન કાઢવાનો? કાઢવા માટે અમારી પાસે સમય લે આપવામાં જ નથી આપ્યા. અમે લોકો હાથા જોડી કરી એ લોકોની સાથે અમે લોકો આજીજી કરી, છતાંય અમને લોકોને ધક્કા ધુકી કરીને લોકો બહાર કાઢી નાખતા હતા. અને અમને લોકોને એમ કહેતા હતા કે તમને લોકોને અહીંયા કશું જ લેવા દેવામાં આવશે નહીં. મારા ભાભી એકલા હતા, એને ઘરમાંથી બહાર કાઢી, છોકરાઓને બહાર કાઢી નાખી દેવામાં આવ્યા. અને બધાને અમને લોકોને ધમકી આપી કે તમે લોકો વધારે કરશો તો તમને લોકોને અમે લોકો જેલમાં નાખી દઈશું. અમને લોકોને ધમકી આપી આપીને અમારો સામાન પણ અંદર નાખી દીધો. અને મારા ભાઈને તકલીફ છે, મારા પપ્પા હતા જે માર્કેટ ગયા હતા. અમે લોકો મજૂરી કરે છે, અમે 40 વર્ષથી અહીંયા રહીએ છે, છતાંય અમારી સાથે આ લોકો અન્યાય કરે છે, તો અમે ન્યાય માંગીએ છીએ. અને કેમ એવું, તો કયા ભારત દેશની અંદર તો એવું ક્યારેય નથી થયું કે કોઈ સ્ત્રીને એકલી હોય ને એને ઘરની બહાર કાઢી મૂકે, એના ઘરના કોઈ સભ્ય કોઈ ઘરે ના હોય ને એની સાથે અન્યાય છે નો થાય. અને કોર્પોરેશન દ્વારા આ મકાનો તોડવા માટે અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નથી આવી? સાહેબ, આમાં 3 મહિના પહેલા લોકો નોટિસ આપી હતી, પણ એની સામે અમે કાર્યવાહી પણ કરી હતી. મહેસૂલ વિભાગમાં અમે અરજી આપી હતી, પછી ત્યાંથી અમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમને આ બધી પ્રોસેસ થશે એટલે એની જાણ પણ થશે તમને. ને અમારો બિલ્ડર સામે પણ કેસ ચાલુ છે ઓલરેડી, પ્લસ મ્યુનિસિપાલિટી સામે પણ ચાલુ છે. આ નીચે સિટી સિવિલ જે કોર્ટ છે એમાં અમને સાંભળ્યા નથી, એટલે અમે હાઈકોર્ટ જવા માટે તૈયાર જ હતા. એના માટે અમે મહેસૂલ વિભાગે ગયા. મહેસૂલ વિભાગમાં અમે અરજી કરી, એ લોકોએ અમને ટીપી ચેલેન્જ નથી કરી હજી સુધી. ને એ લોકો અમારા ટીપી ચેલેન્જ વગર આ લોકોએ અમારા મકાન પાડી દીધા. આ જમીન ઓલરેડી કાંજી દલાજીના નામની છે,
કોઈ મ્યુનિસિપાલિટી કહે છે. હવે શું માંગ છે? આ તોડી નાખ્યા છે, લોકો રસ્તા ઉપર આવી ગયા છે, એમને કોઈ મકાન મળવા જોઈએ? મકાન તો ખરેખર મળવા જોઈએ એવું તો સ્થાનિકોનું કહેવું જ છે. પણ નિંદનીય ઘટના તો એ કહી શકાય કે જે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે આ લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર, લેખિત કે મૌખિક જાણ કર્યા વગર, જેઓના સામાન અંદર હતા, જેઓના બાળકો અંદર હતા, ગમે તે આમ કહી શકાય કે ખૂબ જ ગંદી રીતે આ લોકોના મકાનો તોડી પાડવામાં આવે. અને સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે કે જે પાછળ બિલ્ડરની સ્કીમ બની રહી છે એ તેથી બિલ્ડર અને કોર્પોરેશનના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય આ કાવતરું ઘડવામાં આવ્યું છે.